અને હવે સમાચાર ગુજરાતમાં જોઈએ મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતના. રાજ્યમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચારનું પ્રમાણ વધતું જાય છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અગાઉ ફેસબુકમાં વિડીયો પોસ્ટ મૂકીને આ વાતની કબૂલાત કરી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર લાંચિયા અધિકારીનો વિડીયો વાયરલ થયો છે. બનાસકાંઠાના ભાટવરનો તલાટી લાંચ લેતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ભ્રષ્ટ તલાટીએ વિકાસના કામના પેમેન્ટનું ચેક આપવા માટે લાંચ માંગી કોન્ટ્રાક્ટરે વિડીયો ઉતારતા સરપંચે ધમકી આપ્યાનો કોન્ટ્રાક્ટરનો આક્ષેપ છે. ઝી 24 કલાકે તલાટીનો લાંચ લેતો વિડીયો દેખાડ્યો હતો અને સવાલ ઉઠાવ્યા હતા કે શું આ રીતે રાજ્યમાંથી ભ્રષ્ટાચાર દૂર થશે, કોની રહેમ નજર હેઠળ રાજ્યમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારીએ ભ્રષ્ટ તલાટી સામે પગલાં લીધા અને બનાસકાંઠાના ભાટવરના તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યો. જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ લાંચિયા તલાટી સતીશ દરજીને ફરજ મુક્ત કર્યો હતો. જે ભાટવર ગામની અંદર તલાટીએ કોન્ટ્રાક્ટ પાસેથી પૈસા માગ્યા અને એની પાછળ એવું કહેવામાં આવ્યું કે બીજા તો ઊંચી ટકાવારી લે છે પણ હું 5% જ લઉં છું, તો એક ગવર્મેન્ટના કર્મચારી તરીકે એની મોટી ભૂલ કહેવાય. અને વહીવટી ઉચ્ચ અધિકારીઓ આ જે કાંઈ ભ્રષ્ટાચાર કરતા હોય કે નાનામાં નાનો કર્મચારી ભ્રષ્ટાચાર કરતો હોય એથી કરીને મોટા ઉધી પગલાં લેવા જોઈએ. જે કાંઈ આ ભ્રષ્ટાચારની વાતો છે એ ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં કંઈ નવી નથી. ચીનમાં જીવલેણ કોરોના વાયરસને કારણે હાહાકાર મચ્યો છે, જેને પગલે દુનિયાભરમાં એક પ્રકારનો ભયનો માહોલ ઉભો થયો છે. આ પરિસ્થિતિની વચ્ચે ગુજરાત માટે એક રાહતના સમાચાર છે. રાજ્યના આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો છે કે ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો કોઈ જ ખતરો નથી. ચીનથી વધુ 194 ગુજરાતીઓ વતન પરત ફર્યા છે. ચીનના વુહાન પ્રાંતથી આવેલા અમદાવાદના રહીશને આરોગ્ય વિભાગની નજર હેઠળ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ચીનથી પરત આવેલા સાબરકાંઠાના વ્યક્તિનો રિપોર્ટ સામાન્ય આવ્યા બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. કોરોનાની દહેશતને પગલે સાવચેતીના ભાગરૂપે હાલ ગુજરાતમાં કુલ 297 લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. 74 લોકોના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 4 શંકાસ્પદ કેસ જણાયા. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ થોડું ઓછું હતું, જો કે હવે ફરી તમારે કાતિલ ઠંડી સહન કરવા માટે તૈયાર થવું પડશે. કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, જેના પગલે ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે અને લોકોએ તૈયાર રહેવું પડશે ઠંડીની અંદર થીજવવા. અમદાવાદ સહિત મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠામાં આવતીકાલથી આકરી ઠંડી પડશે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આગામી 3 દિવસ ઠંડીનું જોર વધશે. અગલે 5 દિન મેં વેધર ડ્રાય રહેગી. ટેમ્પરેચર અભી 24 આવર્સ કે લીએ નો લાર્જ ચેન્જ રહેગી, મતલબ ચેન્જીસ જ્યાદા હોને કા સંભાવના નહીં હૈ 24 આવર્સ મેં. 24 આવર કા બાદ ટેમ્પરેચર ફોલ હોને કા સંભાવના હૈ બાય 2-3 ડિગ્રી સેલ્સિયસ ઓવર ગુજરાત. મોસ્ટલી નોર્થ ગુજરાત મેં ઇવન ન્યૂઝ મેં ભી ઠંડ પડને કા સંભાવના હૈ, લેકિન કલ કા બાદ. ગુજરાતમાં ભલે મુખ્યમંત્રી સત્તાનું સુકાન સંભાળી રહ્યા હોય અને સરકારના મંત્રીઓ વિવિધ વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા હોય, પણ તેમ છતાં રાજ ચાલે છે અધિકારીઓનું, રાજ્યમાં સરકારનું નહીં પણ અધિકારીઓનું રાજ છે. પહેલા ભાજપના જુદા જુદા ધારાસભ્યોએ આ મુદ્દે રજૂઆતો કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ એ વાતની કબૂલાત કરી કે રાજ્યમાં અધિકારીઓનું રાજ ચાલે છે. અમે મંત્રી છીએ ને, અમારે બહુ કામ કરાવવા માટે વહીવટી તંત્ર ની પાછળ પડવું પડે છે, એનું ફોલોઅપ કરવું પડે છે, અધિકારીઓને ઉઘરાણી કરવી પડે આ કેટલે પહોંચ્યું, આ કેટલે પહોંચ્યું. વિપક્ષે પણ આ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યો છે કે અધિકારીઓ પર સરકારનો કંટ્રોલ નથી. જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી જાતે સ્વીકારતા હોય કે અધિકારીઓ નથી ગાંઠતા, અધિકારીઓની પાછળ કામ કરાવવા માટે પાછળ ફરવું પડે છે, તો આપણે સમજી શકીએ કે સામાન્ય ગુજરાતના વાસીઓની શું હાલત થતી હશે. આજે સરકારની કોઈ પણ વિભાગ કે કોઈ પણ કચેરી લઈ લો,
સામાન્ય માણસ પોતાની અરજી લઈને જાય, કામ લઈને જાય તો ધક્કા સિવાય એને કંઈ મળતું નથી. ખુદ સરકાર પણ જો અધિકારીઓથી ત્રસ્ત હોય તો સામાન્ય પબ્લિકનું શું થતું હશે એ જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો, ત્યારે લોકોએ પણ નીતિન પટેલની વાતને સમર્થન આપ્યું કે અધિકારીઓ કોઈનું સાંભળતા નથી, પોતાની મનમાની ચલાવે છે અને ખોટા ધક્કા ખવડાવે છે. મારું તો એવું જ કહેવું છે કે આજના યુગમાં જે આ સરકાર છે એના અધિકારીઓ લોકોને પ્રજાને ખોટી રીતના બેમાની રીતના ધક્કા ખવડાવી, 5 મિનિટનું કામ હોય છે તો ભાઈ એને 2-3 દિવસના ધક્કા ખવડાવે છે. જૂનાગઢના મગફળી કૌભાંડનો ઝી 24 કલાકે પર્દાફાશ કર્યા બાદ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે, જેને પગલે જૂનાગઢ મગફળી કૌભાંડની તપાસ LCB ને સોંપવામાં આવી છે, જે અંતર્ગત એ ડિવિઝન પોલીસે માર્કેટ યાર્ડમાં સ્થળ પર પંચરોજ કામ કર્યું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં માર્કેટ યાર્ડમાં બોરીમાં વજનમાં ગોલમાલ અને ગુણવત્તામાં પણ ભેળસેળ કરવામાં આવતી હતી, જેને લઈ હવે LCB એ તપાસ શરૂ કરી છે. સમગ્ર કૌભાંડમાં કેટલાક વેપારી કર્મચારીઓ મજૂરોની સંડોવણીની આશંકા સેવાય છે. પોલીસ તપાસ દરમિયાન હજુ અનેક નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. યાર્ડમાં રહેલી અન્ય મગફળીમાં પણ ગોલમાલની શક્યતા સેવાઈ રહી છે. અરવલ્લી જિલ્લાના ટેકાના ભાવે વેચેલી મગફળીનું પેમેન્ટ સમયસર નહીં મળતા ખેડૂતોએ અડદને ટેકાના ભાવે વેચવા નોંધણી ન કરાવી હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીમાં ચૂકવણીની પદ્ધતિમાં વિલંબના કારણે માર્કેટ યાર્ડમાં પ્રતિ 20 કિલોએ 200 રૂપિયાનું નુકસાન સહન કરીને ખેડૂતો અડદ વેચવા મજબૂર બન્યા છે. અરવલ્લી જિલ્લામાં ખરીફ સિઝનમાં ખેડૂતો આ વખતે 11,000 હેક્ટર જમીનમાં અડદનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાક તૈયાર થતાં સરકાર દ્વારા અડદની 1,140 રૂપિયા પ્રતિ 20 કિલો ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે. 1 જાન્યુઆરીથી નોંધણી પ્રક્રિયા હાથ ધર્યા બાદ 15 જાન્યુઆરીથી ખરીદ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, ત્યારે ટેકાના ભાવે વેચેલા માલના સમયસર પેમેન્ટ નહીં મળવાના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં ટેકાના ભાવે એક પણ ખેડૂતે નોંધણી કરાવી નથી. બીજી તરફ મોડાસા APMC ખાતે રોજની 35 બોરી અડદની આવક ચાલુ થઈ છે, જેનો ઊંચામાં 950 અને નીચામાં 600 રૂપિયા ભાવ મળી રહ્યો હતો. અડદ વેચવાના થયા તો ગવર્મેન્ટ બી વેચવા હતા સરકારમાં, પણ સરકારે કોઈ એ પૈસો આવતો નથી, પછી 2-3 રૂપિયા નુકસાન કરીને પાછું અહીં વેચવા માટે આવવું પડ્યું. સાચી તમને નવો ફાયદો એમ, ગવર્મેન્ટ ખાલી બગાવ ખાય છે, બીજું શું કરે. માર્કેટમાં લગભગ 600-900 રૂપિયા બસ, સરકારનો 300 રૂપિયા વધારે મળે અમને, પણ સરકાર ચાલે છે કશું નહીં. હાલમાં ખેડૂતો ટેકાના ભાવે અડદ ગવર્મેન્ટમાં વેચવા જતા નથી, અને બધા જ માર્કેટ યાર્ડની અંદર વેચવાનું આગ્રહ રાખે છે, અને રજીસ્ટ્રેશન પણ હજુ અડદનું કોઈ પણ ખેડૂત કરાવ્યું નથી એમ. તો અત્યારે એમ કે એ લોકો ખેડૂતોની એક જ માગણી છે કે હમણાં એમ કે મગફળીનું અમે વેચાણ કર્યું છે એમ, ટેકાના ભાવે તો 2-3 મહિના 4-4 મહિના સુધી પૈસા આવતા નથી એમ. પાક વીમાને લઈ સુરેન્દ્રનગરના ખેડૂતો માટે મોટા સમાચાર. SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ અમુક ખેડૂતોને વળતર આપ્યું છે. વીમો લીધો હોવા છતાં વળતર નહીં ચૂકવાતા ગુજરાત હાઈકોર્ટમાં મામલે અરજી થઈ હતી. 2017માં ખરીફ પાકને થયેલા નુકસાનનો ખેડૂતોએ વીમો લીધો હતો. 2017માં અતિવૃષ્ટિને કારણે સુરેન્દ્રનગરમાં પાકને ભારે નુકસાન થતા ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી. એક્સ ગ્રેશિયા પ્રેમેન્ટના ડ્રાફ્ટ કોર્ટમાં રજૂ કરાયો છે, જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ ખેડૂતોને વળતર ચૂકવાયું છે. આ મામલે હાઈકોર્ટમાં 19 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે. ફિલ્મી ગીતો પર ચાલી રહી છે દારૂની મહેફિલ. મોટી ઉંમરના લોકો પણ યુવાઓને શરમાવે તેવી રીતે દારૂના નશામાં દૂધ થઈને કરી રહ્યા છે ડાન્સ. આ દ્રશ્યો છે ગાંધીના ગુજરાતના, જ્યાં દારૂબંધી છે. આ દ્રશ્યો છે સુરત શહેરના, જ્યાં ખુદ નગર સેવક છે નશામાં દૂધ. સુરત શહેરના ભાજપના કોર્પોરેટર જાહેરમાં માણી રહ્યા છે દારૂની મહેફિલ. સુરતના ભાજપના કોર્પોરેટર હાથમાં દારૂનો ગ્લાસ લઈને પીયુ શિવશક્તિવાલા ફિલ્મી ગીતો પર ડાન્સ કરી રહ્યા છે.
વિડીયો સામે આવતાની સાથે જ દારૂબંધીની વાતો કરતી ભાજપ સરકાર સામે સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે સમગ્ર મામલે સુરત શહેર ભાજપ હરકતમાં આવ્યું છે અને દારૂની મહેફિલ માણતા કોર્પોરેટરને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. એટલું જ નહીં, સમગ્ર મામલે ભાજપના કોર્પોરેટરને લેખિતમાં ખુલાસો આપવામાં પણ આવે તેવું પક્ષ દ્વારા આદેશ કરાયો છે. યોગ્ય ખુલાસો નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ કારણદર્શક નોટિસ મારફતે આપવામાં આવી છે. પાટણ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ લાલેશ ઠક્કરને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પાટણ શહેર કોંગ્રેસમાં હાલ રાજકીય ભૂકંપ સર્જાયો છે. 24 જાન્યુઆરી 2020ના રોજ પાલિકાની સામાન્ય સભામાં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પાર્ટીના એજન્ડા વિરુદ્ધ કામગીરી કરવા બદલ લાલેશ ઠક્કરને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમનો નોટિસ આપી સસ્પેન્ડ કર્યા. પાટણ પાલિકા ઉપપ્રમુખ અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરને સસ્પેન્ડ કરાતા હાલ સ્થાનિક કક્ષાએ રાજકીય ગરમાવાની સ્થિતિ ઉભી થઈ છે. લાલેશ ઠક્કરને સસ્પેન્ડ કરાતા તેમના સમર્થકોમાં પણ રોષ જોવા મળ્યો છે. પાટણ કોંગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે. પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરને સસ્પેન્ડ કરવા મામલે વિવાદમાં હવે આક્ષેપબાજીઓનો દોર શરૂ થયો છે. પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે હાલના શહેર કોંગ્રેસના પ્રમુખ સામે ગંભીર આરોપ લગાવ્યા. સસ્પેન્ડ કરવાના નિર્ણય અંગે છેક પ્રદેશ કોંગ્રેસ તેમના સસ્પેન્શનના લેટર અંગે અજાણ છે. સસ્પેન્શન એ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાટણના ધારાસભ્યોનું કાવતરું હોવાનું પણ લાલેશ ઠક્કરે જણાવ્યું છે. વધુમાં લાલેશ ઠક્કરે જણાવ્યું કે જિલ્લા પ્રમુખ પાસે સસ્પેન્ડ કરવાની કોઈ સત્તા નથી હોતી. આ પ્રકારનું લેટર ફરતો કરી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન કરવાનું કાવતરું થઈ રહ્યું છે. 29/1/2020 લેટર આજે 3/2020 રોજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી સાચા અને નિષ્ઠાવાન કાર્યકરને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે. રાજ્યમાં વધી રહેલા બાળ મૃત્યુદરને ઘટાડવા નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગે તબીબી સેવાઓ સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીની કામગીરી પર વોચ રાખવાનું શરૂ કર્યું. 26 જાન્યુઆરી પછી તમામ કર્મચારીઓ અને તબીબી અધિકારીઓને આરોગ્ય કેન્દ્ર પર હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો હતો, છતાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ આ ઓર્ડરને ઘોડીને પી ગયા, જેથી નર્મદા જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી જિલ્લાની આરોગ્ય ટીમોએ વિવિધ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું. આરોગ્ય વિભાગની ટીમના ચેકિંગ દરમિયાન 5 મેડિકલ ઓફિસર અને 10 થી વધુ આરોગ્ય કર્મચારીઓ પોતાના ફરજ સ્થળ પર હાજર નહોતા મળ્યા. જિલ્લાના બોરિયા, બુંજેઠા, જેસલપુર, નવા વાઘપરા અને ગંગાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, મેલ સુપરવાઇઝર, ફિમેલ સુપરવાઇઝર, મેલ વર્કર, ફિમેલ વર્કર, ફાર્માસિસ્ટ અને સીએચઓને નોટિસ અપાઈ છે. નર્મદા જિલ્લામાં માતા બાળ મરણ રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા વધુ હોવાનું ખુદ જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું હતું. હેડક્વાર્ટરમાં રહેવા માટે આકસ્મિક તપાસ કરી છે, જેમાં જિલ્લાની બોરિયા, જેતપુર, બુજેઠા, ગંગાપુર અને સબ સેન્ટરની આકસ્મિક તપાસ કરી છે અને જે જગ્યાએ કર્મચારી અધિકારી નહીં રહેતા હોય તેમને અમે નોટિસ આપી છે અને 4 દિવસમાં એનો ખુલાસો અમે પૂછેલ છે. અમારા પ્રયત્નો એવા છે કે કર્મચારી અધિકારી હેડક્વાર્ટર પર રહે અને લોકોને સેવા મળી રહી એ રીતના અમારા પ્રયત્નો છે. તેથી રિઝલ્ટ સુધારવા માટે આરોગ્ય તંત્રએ કુલ્લીબાજ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરી. જો પરિસ્થિતિમાં સુધારો નહીં જણાય તો જે તે મેડિકલ ઓફિસર અને કર્મચારીઓ સામે ડીડીઓ સખત પગલાં હાથ ધરશે. તમારી 174 જેટલા સબસેન્ટર પૈકી 156 જેટલા સબસેન્ટર પર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મૂકી દેવામાં આવેલ છે, પરંતુ જિલ્લો પછાત હોય અને ગરીબ હોય એટલે થોડો ન્યુટ્રિશનના પ્રશ્ન અને શિક્ષણના પ્રશ્નને કારણે અમે માતામરણના બાર મરણ જે રીતે ગુજરાત સરકારનો છે એ રીતે લાવી શક્યા નથી, પરંતુ અમારો પ્રયત્ન આ ઓછા લાવવાનો પ્રયત્ન છે જ. એક તરફ ચીનમાં જીવલેણ કોરોના વાયરસ કાળો કહેર વર્તાવ્યો છે, જેના કારણે સંખ્યાબંધ લોકોના મોત થયા છે.
માંસાહારમાંથી આ રોગ પ્રસર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે આ સ્થિતિને વચ્ચે પાટણમાં પણ ભેદી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલા સાતુન ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિથી લોકોમાં ફફડાટ મચ્યો છે. સાતુન ગામના તળાવમાં એક સાથે અસંખ્ય માછલીઓના મોતની ઘટના સામે આવી, તેથી મોટા પાયે માછલીઓ મરી જતા રોગચાળો ફેલાવાનો ગ્રામજનોમાં ભય છે. નગરપાલિકાની ગટરનું ગંદુ પાણી તળાવમાં જતા માછલીઓના મોત થયા હોવાનું ગ્રામજનોનું કહેવું છે. ગામના તળાવમાં મરેલી માછલીઓના કારણે ભારે દુર્ગંધ ફેલાતા લોકોને પરેશાની થાય છે. તેમ છતાં નગરૂળ તંત્રના પેટનું પાણી નથી હાલતું. પાટણ નગરપાલિકાની આ પ્રકારની બેદરકારીના કારણે ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. એસટી વિભાગમાં ચાલતી લાલિયાવાડીથી સૌ કોઈ વાકેફ છે. અવારનવાર એસટી તંત્રમાં ડ્રાઈવર અને કંડક્ટરની લાલિયાવાડી તેમજ ગેરવર્તણૂકની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે ફરજ પર ગેરશિસ્ત દાખવનાર એસટીના કર્મચારીઓ પર હવે તવાઈ આવી છે. રાજકોટ એસટી વિભાગના 30 ડ્રાઈવર કંડક્ટરને ફરજ પર બેદરકારી બદલ બરતરફ કરવામાં આવ્યા છે. નશો કરતા ડ્રાઈવરો અને કટકી કરતા કંડક્ટરો સામે રાજકોટ એસટી ડિવિઝનને કડક કાર્યવાહી હાથ ધરી છે. નશાની હાલતમાં ઝડપાયેલા ફરજ પર કંડક્ટરો પર ગેરવર્તણૂક કરનારા અને ટિકિટના પૈસામાં ગોલમાલ કરીને કટકી મારનારા 7 ડ્રાઈવર અને 23 કંડક્ટરને કરાયા ડિસમિસ. હાલ રાજકોટમાં આ પ્રકારે સપાટો બોલાવવામાં આવ્યો છે, જેને પગલે અન્ય જિલ્લાઓમાં પણ એસટી કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે. મેગા સિટી અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યામાં વધારો થતો જાય છે. પીક અવર્સમાં શહેરમાંથી પસાર થવું એટલે અર્જુનના 7 કોઠા વિંધવા જેવી બાબત, અને તેમાં પણ સિગ્નલ પૂર્ણ થવાની તૈયારી હોય તે સમયે સતત હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ વધારતા લોકો મુસીબતમાં ઓર વધારો કરે છે. ત્યારે ટ્રાફિક સિગ્નલ પર બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ કરતા તેમજ અન્ય લોકોને હેરાન કરતા લોકોને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોર હોર્ન મોર વેઇટ કન્સેપ્ટ હેઠળ વિચારણા શરૂ કરી છે. ચોક્કસપણે મુંબઈ પોલીસે જે અખતરો કર્યો છે એનું અધ્યયન કરીને એમાં કેવા પ્રકારના એમને રિઝલ્ટ્સ મળે છે એનો અભ્યાસ કરીને કરવામાં આવશે. એનું જરૂર જણાશે તો આવા ઉપયોગ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા સતત શહેર પોલીસ સાથે રહીને જુદા જુદા પ્રયોગ આપણે કરી જ રહ્યા છીએ. મુંબઈ પોલીસે હમણાં જ એક વિડીયો જાહેર કર્યો, તેને દેશભરમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ધ પનિશેબલ સિગ્નલના વિડીયોને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રીટ્વીટ કર્યું હતું. મુંબઈ પોલીસના વિડીયોમાં વાહન ચાલકો દ્વારા રેડ સિગ્નલ હોવા છતાં સતત હોર્ન વગાડવામાં આવી રહ્યું છે, ત્યારે મુંબઈ પોલીસે ટ્રાફિકને લઈને એક પ્રયોગ હાથ ધર્યો, જેમાં કેટલાક ટ્રાફિક સિગ્નલ પર ડેસિબલ મીટર લગાવ્યા હતા. જો 85 ડેસિબલથી વધારે અવાજ થઈ જાય તો સિગ્નલ રીસેટ થઈ જાય અને ફરીથી રેડ સિગ્નલના સેકન્ડમાં વધારો થાય. આ વિડીયો જોઈને અમદાવાદમાં પણ પ્રયોગ કરવાનો એએમસીએ નિર્ણય કર્યો છે. અમદાવાદીઓ પણ આ કન્સેપ્ટને આવકારી રહ્યા છે. ડિસેબલ મશીન મૂકવાથી બહુ સરસ સારી રીતે લોકોને બી એને એમને સગવડ મળે અને એમનો ટાઈમ બી સચવાય, અને એક બહુ સારી બાબત છે. એ પણ અમદાવાદમાં થવું જોઈએ, આમ એવું માનું છું. એક રીતે જોવા જઈએ તો સરકારનો નિર્ણય સારો છે, અને પ્રાયોગિક ધોરણે જેવો મુંબઈમાં કેવો અમલ થાય છે, કેવી રીતે અસર થાય છે અને એના કારણે કેટલો સક્સેસ જાય છે, અને એ રીતે જો આ રીતે કરવામાં આવે તો ખરેખર સારી બાબત છે. બહુ સારો પ્રયાસ છે. હા, મુંબઈમાં પર્ટિક્યુલર આજે જે એક્શન લીધું એવું અમદાવાદમાં બી લે તો ઘણું સારું છે, કારણ કે નોઈસ પોલ્યુશન એટલું બધું વધી ગયું છે છેલ્લા કેટલા વર્ષોથી કે માણસને 70 ડેસિબલથી વધારે અવાજ સંભળાય તો બહુ નુકસાનકારક છે. એ આપણી જળ પ્રમુખ પબ્લિક અમુક સમજતી નથી. જે ઘરમાં નાના બાળકો હોય તેમના માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. સુરતમાં ભવાનીનગરમાં 1.5 વર્ષની બાળકીના મોતની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘરમાં બાળકી રમી રહી હતી અને રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી જતા ડૂબી જવાને કારણે બાળકીનું મોત નિપજ્યું છે. પરિવારજનો પણ આ ઘટનાથી આઘાતમાં સરી પડ્યા છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. જો તમારા ઘરમાં નાના બાળકો છે તો આ ખબર તમારા માટે છે. માતા પિતા સાવધાન થઈ જાઓ, આ પ્રકારની કોઈ દુર્ઘટના ન બને તે આશયથી સાવચેતીના ભાગરૂપે તમારું બાળક રમતું હોય ત્યારે તેના પર નજર રાખો. હાલમાં જ સુરતના રઘુવીર માર્કેટમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી. 28-30 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો. તે સમયે ભીષણ આગને કાબુમાં લેવા સુરત મનપાએ પોતાનું આખું તંત્ર અને મશીનરી કામે લગાવવાનો વારો આવ્યો હતો.
ત્યારે રઘુવીર માર્કેટમાં આગની ઘટના બાદ સુરત મનપા અને ફાયર વિભાગ હરકતમાં આવ્યું. ફાયર વિભાગે રિંગ રોડ વિસ્તારમાં આવેલી 3 માર્કેટની દુકાનો સીલ મારવાની કામગીરી હાથ ધરી, જેમાં રિદ્ધિ સિદ્ધિ માર્કેટની 11 દુકાન, અરિયંત અવસ્થ માર્કેટની 83 દુકાન અને મનીષ માર્કેટની 10 દુકાન મળી કુલ 104 જેટલી દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ તમામ માર્કેટની દુકાનોએ અગાઉ ફાયર સાધનોને લઈ નોટિસ પણ પાઠવવામાં આવી હતી, તેમ છતાં દુકાનદારો દ્વારા ફાયર સેફટીના સાધનો લગાવવામાં નહોતા આવ્યા, જેને કારણે વહેલી સવારથી જ ફાયર વિભાગની ટીમ દ્વારા આ તમામ દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી. સીલિંગની કાર્યવાહી દરમિયાન કાપડના વેપારીઓ પણ દોડતા થયા હતા. સાબરકાંઠામાં પ્રાંતિજના રસુલપુર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર ઓવરબ્રિજની માંગ સાથે ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કર્યા. ખેડૂતો અને ગામ લોકોને હાઇવે ક્રોસ કરવા અકસ્માતનું જોખમ રહેતું હોવાથી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી. હાલમાં એ 6 લેન હાઇવેની કામગીરી ચાલી રહી છે. ગામથી હાઇવે સુધી ગ્રામજનોએ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી. આ સાથે જ આગામી સમયમાં તેમની માંગ પૂરી નહીં થાય તો ગ્રામ આંદોલનની ચીમકી ઉચ્ચારી. ભારત સરકારે નાગરિકતા સંશોધન કાયદો અમલી કરતા દેશભરમાં ક્યાંક તેનો વિરોધ તો ક્યાંક તેના સમર્થનની ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ દિલ્હીના શાહીનબાગમાં એક તરફ આઝાદીની બૂમો પડી રહી છે, સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યાં બીજી તરફ એકવર રાજાએ સીએના સમર્થનમાં મહેંદી મૂકી છે. આ દ્રશ્યો છે સુરત શહેરના. સુરતમાં રોહિત રામપાલ ગાડોદિયા નામના યુવકના લગ્નનો પ્રસંગ છે, ત્યારે આ યુવકે પોતાના હાથમાં સીએનું સમર્થન કરતી મહેંદી મૂકી છે. એટલું જ નહીં, લગ્નમાં અનોખું આકર્ષણ ઊભું કરવા માટે લગ્ન પહેલા વરઘોડામાં ગાયને સાથે રાખવામાં આવશે. મુખ્ય અતિથિ તરીકે લગ્નમાં ગૌ માતા હાજર રહેશે. વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં છપાય છે આમંત્રણ પત્રિકા.